नमस्कार विद्यार्थी मित्रों, छेले आपणे स्वाध्याय 3.7 માં હતા એમાં આપણે પાંચમો દાખલો જોયો હતો, ત્યારબાદ છઠ્ઠો દાખલો આપણે જોવાનો છે। છઠ્ઠા દાખલામાં એમ કીધું છે કે જુદા જુદા રસ્તાની ત્રણ ટ્રાફિક લાઇટ અનુક્રમે 48 સેકન્ડ बोतेर सेकंड अने 108 सेकंड पछी बदलाय छे। जो ते एक साथे 7 वागे चालू थती होय, केटला वागे चालू थाय छे? 7 वागे एटले 7 कलाक 00 मिनिट ने 00 सेकंड। आ शुं छे? मिनिट छे, अने आ शुं छे? सेकंड छे। आटला वागे स्टार्ट थती होय, त्रणेय आटला वागे स्टार्ट थाय छे, तो एक जे छे ई 48 सेकंड पछी फरीथी चालू थाय छे, 72 सेकंड पछी फरीथी चालू थाय छे, 108 सेकंड पछी फरीथी चालू थाय छे। तो फरीथी एक साथे क्यारे बदलशे? जो भविष्यनुं पूछ्युं, ज्यारे ज्यारे पण भविष्यनुं आगळनुं पूछे त्यारे जे छे आपणे एनो हमेशा लसा लेवानो थाय। शुं थशे? लसा लेवानो। चलो तो पहेला आपणे लसा लेशुं। तो पहेला जो बेकी संख्या एटले बे वडे भाग चाले, एटले 24 दू 48, पछी 36 दू 72 अने 54 दू 108, हजी बे वडे एटले के 12 दू 24, 18 दू 36, 27 दू 54, हजी बे वडे भाग चाले एटले 6 दू 12, 9 दू 18, 27 ने 27 એમ નમ, હજી બે વડે ભાગ ચાલે તો 3 2 6 3 અને 27 એમ નમ, હવે 3 વડે ભાગ ચાલે એટલે 1 અને 9, હજી 3 વડે એટલે 1 અને 3, હજી 3 વડે એટલે 1 અને 1 થઈ ગયો। આ આપણો શું આવ્યો લસા? તો લસા કેટલો આવ્યો? તો કે લસા બરાબર બે કેટલી વખત છે? 4 વખત છે, ને 3 કેટલી વખત છે? 3 વખત। હવે આ બધાનો તમે ગુણાકાર કરો એટલે એનો જવાબ આવશે। चलो करी, 7 तरी 9, 9 तरी 27, 27 दू 54 થશે 54 दू 108, 108 गुणा 4 કેટલા થયા? 108 गुणा 4, 8 ચોક 32, 4 એકુ 4, કેટલો એનો થયો લસા? 432। તો લસા કેટલો આવ્યો? 432। તો 432 આવ્યો એનો મતલબ એમ કે 432 સેકન્ડ જે છે એ એટલા ટાઈમ પછી એક સાથે શરૂ થશે, પણ કેટલા વાગે એમ આપણને કીધું છે? એટલે 432 આપણને આપ્યા છે, પેલા 432 ને આપણે જે છે એને ભાગ્યા 60 કરવા પડે, એટલે કેમાં ફરી જાય? મિનિટમાં, મિનિટમાં ફરી જાય, એટલામાં મિનિટ ને સેકન્ડ બાય ઉમેરાઈ જાય। ચાલો 432 ભાંગા 60 6 35 6 6 36, 6 7 42, 420, આ બે ના બે એમ, 3 માં 2 જાય તો 1, 4 માં 4 જાય તો 0, એટલે કે 7 મિનિટ અને 12 શું થશે? સેકન્ડ। 7 મિનિટ 12 સેકન્ડ, તો આમાં 7 મિનિટ ને 12 સેકન્ડ જે છે એ ઉમેરી દેવાની, 0 ના 0 એમ ન, 0 7 અને 12 મિનિટ આપણે આ શું કર્યું એમાં એડ કર્યું, તો ફરીથી કેટલા વાગે ચાલુ થશે? તો કે ફરીથી 7 કલાક
सात मिनिट बार से बार कलाके एटले आटला कलाके आजे छे शू छे कलाक छे आजे छे मिनिट छे ने आजे छे शू छे सेकंड एटला कलाके फरीथी आटला वा कलाके चालू थाशे। જોઈ લ્યો ચાલો ડીઝલ છે। આ સાધનની મહત્તમ ધારણ શક્તિ શોધો। જો મહત્તમ એટલે કે મોટામાં મોટો એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ આપણે શોધવાનો થશે। ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવા હોય તો બધાના આપણે જે છે જુદી જુદી રીતે આવી રીતે ભાગ પાડવાના થાય। ચાલો પહેલા જો 4 ને 3 7 એટલે સ્વાભાવિક છે કેટલા વડે ભાગ ચાલશે? 2 વડે ભાગ નહીં ચાલે, 3 વડે ભાગ નહીં ચાલે, 5 વડે ભાગ નહીં ચાલે, એટલે ડાયરેક્ટ હવે જે છે 403 નું જે છે 13 વડે ભાગ ચાલશે। કેટલા વડે ભાગ ચાલશે? 13। હવે આપણને 13 વડે ભાગ ચલાવતા ન આવડતી તો શું કરવું પડે? 403 ભાંગ્યા 13 તો કે 13 તરી 39, 1 વધ્યો 13 થયા 13 એકા 13 કેટલા આવ્યા? 31। તો અહીંયા કેટલા આવશે? 31, 31 પણ અવિભાજ્ય સંખ્યા એટલે અહીંયા કેટલા થઈ જશે? 1। તો 403 બરાબર 13 ગુણ્યા 31। ચલો ત્યારબાદ 4 ને 4 8, 8 ને 3 11, તો આ સ્વાભાવિક છે કે 2 વડે પણ સોરી 2 વડે ચાલશે। ચાલો પહેલા 2 વડે એટલે 2 17, 7 ને 1 8 ને 2 10, 10 એટલે હવે 2 વડે બેકી સંખ્યા નથી એટલે 2 વડે તો નહીં ચાલે, ચાલશે નહીં ચાલે, 3 વડે નહીં ચાલે, 5 વડે નહીં ચાલે, 7 વડે ચલાવવો જોઈએ। તો કે 7 તરી 21 ને 7 એકુ 7 એટલે 7 વડે ભાગ ચાલે એટલે 7 તરી 21 ઉપરથી ઉતાર્યા 7 એટલે 31, વળી પાછું 31 ભાગ ચાલે એટલે 1। તો 434 બરાબર 2 ગુણ્યા 7 ગુણ્યા 31। ચાલો 465, 64 10 ને 5 15 એટલે 3 વડે ભાગ ચાલશે, 3 એકા 3, 1 વધ્યો 16 થયા, 3 પચા 15, 1 વધ્યો 15 થયા, 3 પચા 15 155, 5 ને 5 10 ને 1 11। ચાલો હવે 3 વડે ચાલશે નહીં, 5 વડે, 5 વડે ભાગ ચાલે, 5 તરી 15, 5 એકુ 5 31, 31 અને 1 કેટલા થયા? 465 બરાબર 3 ગુણ્યા 5 ગુણ્યા 31। ચાલો બધામાં સરખું શું છે? 31। તેથી લસા શું થશે, સોરી ગુસા શું થશે?
धारण शक्ति કેટલી થશે? 31 લિટર. જો આ બધા માપ લિટરમાં છે એટલે આપણે કેમ આવશે? લિટર થાય. આપણો શું થશે? જવાબ થશે चलो त्यार बाद आठमो दाखलो. तो त्यार बाद दाखला नंबर आठ आपणे जोईए के एवी नानामां नानी संख्या शोधो के जेने 6, 15 अने 18 नानामां नानी संख्या शोधवानी एटले त्रणेयनो लसा पेला लई પેલા બે વડે ભાગ ચાલે એટલે ત્રણ આવશે. અહીંયા 15 × 1 = 9. હવે 3 વડે ભાગ ચાલે એટલે 1, 5, 3. હવે 3 વડે ભાગ એટલે 1, 5, 1. હવે 5 એટલે 1, 1 અને 1. લસાઅ કેટલો થયો? કેટલો થશે? તો કે 2 × 3 × 3 × 5. જો આ બે નો ગુણાકાર 10 છે એટલે 3 × 3 = 90. લસાઅ કેટલો થશે? 90. આપણને એમ કીધું છે કે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને ભાગવાથી શેષ 5 વધે. આપણે શેષ જેટલી વધારવી હોય ને એટલી એમાં જે છે એ એડ કરી દેવાના. કેટલા એડ કરવાના? 5. 90 ને 5 = 95. તો આપણો આન્સર શું મળશે? 95. ચાલો ત્યારબાદ નવમો દાખલો આપણે જોઈએ. ચાર અંકોની સૌથી નાની સંખ્યા જો વળી પાછો આપણે શું શોધવાનું? લસા 18, 24 અને 32. ચલો બે વડે પેલા ભાગ ચાલશે એટલે કેટલા થશે? 9 × 2 = 18, 12 × 2 = 24 અને 16 × 32. હજી બે વડે ભાગ એટલે 3, 6, 8. હજી બે વડે એટલે 3, 3, 4. હજી બે વડે એટલે 2 × 3, 3, 2. હજી બે વડે એટલે 3, 3, 1. હવે 3 વડે 1, 1 અને 1. ચલો લસાઅ કેટલો થશે? 2 કેટલી વખત છે? 1, 2, 3, 4, 5. એટલે 1, 2, 3, 4, 5 અને છેલ્લે 3. ચાલો 2 × 2 = 4, 8 × 2 = 16, 32. 32 × 3. અઢાર, 24 અને 32. જો અહીંયા આપણે ભૂલ કરી કે 9 ના 9 એમ નંબરી, અહીંયા 9 એમ નંબરી છે, અહીંયા 9 એમ રહેશે, અહીંયા 9 એટલે હજી અહીં કને પેલા 3 આવશે અને અહીંયા હજી 3 એટલે હજી હવે 1, 1 આવશે એટલે હજી 1 વખત 3. એટલે એને ગુણ્યા કેટલા થશે? 9, 9 × 2 = 18 નો આઠડો વધી પડી 1. 9 × 3 = 27 કેટલા આવ્યા? 288. ચાલો 3 અંકની સંખ્યા મેળવી. હવે આપણને પ્રશ્ન આગળ એમ કીધો છે કે 4 અંકની સૌથી નાની સંખ્યા શોધવાની. કેટલા અંકની? 4 અંકની સૌથી નાની સંખ્યા શોધવાની કીધી છે આપણને. 4 અંકની સૌથી નાની સંખ્યા જોતી હોય તો આપણે શું કરવાનું કે જો ગુણાકાર કરતો જવાનો. ચાલો પેલા 288 × 3 કરી. ચાલો
आठ तारी चौबीस नो चौगड़ो वधी पड़ी बे, आठ तारी चौबीस पच्चीस छवीस नो छगड़ो वधी पड़ी बे, तंदु छ ने बे आठ। चलो जे वे आमा केटला उमेरवाना, वळी पाछा जे छे 288 गुणिया 4 करवाना, 8 चोक 32 नो बगड़ो वधी पड़ी 3, 8 चोक 32 33 34 35 नो पाछलो वधी पड़ी 3, 4 2 8 9 10 ने 11 केटला थी 1152। तो चार अंकनी सौथी नानी संख्या के जे कई चार संख्या, त्रण संख्या वडे 18 24 अने 32 वडे विभाज्य होय, ते कई थाशे 1152 छे।